ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર્સ ઈ ક્લાસ. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1 એમ આઈ લોસ્ટ ની આપણે એક પોએમ કરી હતી, અને હવે આપણે વર્કબુકમાં આપણે જે મેપ રીડિંગ કરી છે, ઓકે, ટેક્સ્ટબુકમાં આપણે મેપ રીડિંગ કરી છે, એને વધારે સારી રીતે કરવા માટે આપણે આજે પ્રિપોઝિશન્સ કરીશું. ક્યાંથી? આપણા વર્કબુકમાંથી. ઓકે, એની માટે તમારે તમારી વર્કબુકમાં પેજ નંબર 11 વર્કબુકમાં પેજ નંબર 11 ઓપન કરવાનું છે. ત્યાં આપણે શું કરીશું? પ્રિપોઝિશન્સ ઓફ પ્લેસ, એટલે નેક્સ્ટ ટુ, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, ઓપોઝિટ, બિહાઇન્ડ, એ કેવી રીતે યુઝ કરવાનું છે એના આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. ઓકે, તો પ્લીઝ ઓપન પેજ નંબર 11 ઇન યોર વર્કબુક. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 11 ઓપન કરવાની છે. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. ઓકે, બ્રેકેટમાંથી યુઝ કરીને આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. ફર્સ્ટ પ્રિપોઝિશન શું છે? ઇન, આઈ એન ઇન. ઇન એટલે શું? અંદર. ઓકે, ઓન, ઓ એન ઓન એટલે એના ઉપર. અંડર, યુ એન ડી ઈ આર એટલે એના નીચે. નિયર, એન ઈ એ આર નિયર એટલે તેની પાસે. બિટવીન, BETWEEN એટલે તેના વચ્ચે. નેક્સ્ટ ટુ, NEXT ટુ. નેક્સ્ટ ટુ એટલે શું? તેના જોડો જોડ, બાજુમાં. શું નિયર અને નેક્સ્ટ ટુમાં શું ફરક છે? ત્રણ વસ્તુ પડી હોય તો એક અને બે, સે એક બે ત્રણ, તો એક અને બે ધીઝ આર નેક્સ્ટ ટુ, એક જોડો જોડ છે, પણ એક અને ત્રણ નિયર કહેવાય. એ લોકો જોડો જોડ નથી તો પણ નિયર કહેવાય. ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ એટલે તેની સામે. બિહાઇન્ડ એટલે તેની પાછળ. ઓપોઝિટ એટલે તેની સામે સામે, આપણે કહીએ OPPOSITE, ઓપોઝિટ. ઇન ફ્રન્ટ ઓફ અને ઓપોઝિટમાં શું ફરક છે? તમે આપણે એક્ઝામ્પલ જોશો ત્યારે તમને ખબર પડશે. ઇન ફ્રન્ટ ઓફ અને ઓપોઝિટ બી ડિફરન્ટ છે. ઓકે, ફર્સ્ટ પિક્ચરમાં તમને શું દેખાય છે? સંજના છે, એની મમ્મી છે, મધર છે. સંજના ઇઝ સ્ટેન્ડિંગ ડેશ હર મધર, ઈ જોડો જોડ ઊભી છે, એટલે નેક્સ્ટ ટુ. હવે આ બીજા ચિત્રમાં ગાડી છે અને બસ છે, અને તે એકબીજાની સામે, ઇન ફ્રન્ટ ઓફ ધ કાર. ધ બસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કાર. ઓકે, એને એની વચ્ચે ગેપ નથી. તમે જોઈ શકો છો સામે, બે એકબીજાની સામે ઊભા છે. ઇન ફ્રન્ટ ઓફ. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, એના ઉપર છે. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ઇન ફ્રન્ટ અને ઓપોઝિટમાં તમને ફરક ખબર પડી? ધ બસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, બસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કાર, અને ધ બેંક ઇઝ ઓપોઝિટ, એટલે એના વચ્ચે ગેપ છે અને તે સામે સામે છે. ધ વેલ ઇઝ ડેશ ધ ટ્રી, કૂવો. વેલ એટલે શું? કૂવો, ઝાડ. અને કૂવો ક્યાં છે? ઝાડના પર્સ્પેક્ટિવથી તેના નીચે છે, અંડર. ધ ટ્રેક્ટર ઇઝ ડેશ ધ હાઉસ, એટલે અહીંયા નિયર કાં તો નેક્સ્ટ ટુ. હવે આપણે આ પિક્ચરમાં ક્લિયર નથી સમજ પડતી, પણ નેક્સ્ટ ટુ બી આ પિક્ચરમાં તમે લખી શકો છો, પણ નિયર બી ખોટું નથી. ધ ટ્રેક્ટર ઇઝ નિયર ધ હાઉસ ઓર નેક્સ્ટ ટુ ધ હાઉસ, તેના વચ્ચો જોડો જોડ ઊભો છે. ધ બોલ ઇઝ ડેશ ધ બોક્સ, ઇન ધ બોક્સ, આ તો સિમ્પલ છે. ધ ટેબલ ઇઝ ડેશ ધ ચેર, ટેબલ ક્યાં છે? બે ચેરની વચ્ચે, એટલે બિટવીન. ઓકે, ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ડેશ ધ ટેબલ, ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ટેબલની પાછળ ઊભા છે, એટલે બિહાઇન્ડ ધ ટેબલ. ઓકે, એન્ડ ધ ગર્લ ઇઝ હાઇડિંગ ડેશ ધ ડોર, ધ ગર્લ ઇઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. ઓકે, એટલે આ આપણે એક્સરસાઇઝ શેની માટે કરી છે? એના આગળ વર્કબુકમાં અમુક એક્સરસાઇઝ છે જ્યાં પ્રિપોઝિશન્સ તમને ડિફિકલ્ટ પડી શકે છે, એટલા માટે થઈને અહીંયા જે ઉપર આપી છે એક્સરસાઇઝ, જે પ્રિપોઝિશન્સ આપ્યા છે, ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, નેક્સ્ટ ટુ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને ઓપોઝિટ, આ તમારે એ બધા કે
કરેક્ટ રીતે યુઝ કરતા આવડવા જોઈએ. ઓકે, યુ શુડ બી એબલ ટુ યુઝ ઇટ કરેક્ટલી. તેની માટે હવે એના પાછળ તમે વર્કબુકમાં પેજ નંબર 4, પેજ નંબર 12 અને 13 પર જે એક્સરસાઇઝ આપી છે એક અહીંયા નીચે આપણે જોઈ શકીએ છીએ. ધીસ વન, વે ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. આ તો આપણે પ્લેસના પર્સપેક્ટિવથી છે કે આ સેન્ટેન્સ તમને ક્યાં સાંભળવા મળે છે. વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન, ઈ આ ક્વેશ્ચન તમને ક્યાં મળે સ્ટોરી બુક્સની રિલેટેડ હોય તો. લાઇબ્રેરી, હાઉ કેન આઈ ઓપન એન અકાઉન્ટ યોર બેંક. ઓકે, આ તમારે પોતાની રીતે ટ્રાય કરવાની છે લખવાની, મારા આ વિડીયોમાંથી જો એને આન્સર નથી લખવાના. ઓકે, આ ઇન્ટરેસ્ટિંગ છે, પોતાની રીતે ટ્રાય કરજો અને આ બી તમારે લખવાની છે. હવે આ એક્સરસાઇઝ 5, આ તમારે આપણે જે હમણાં પ્રિપોઝિશન શીખ્યા છે આ પ્રિપોઝિશન્સ યુઝ કરીને કરેક્ટ રીતે તમારે આ મેપ, સ્ટડી ધ મેપ જે છે એ આપણે ઓલરેડી એક્સરસાઇઝ જ્યારે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે મેપ રીડિંગ કર્યું હતું એના જેવું જ છે. એટલે આપણે પ્રિપોઝિશન્સ હમણાં રિવાઇઝ કર્યા છે કે તમે આ એક્સરસાઇઝ તમે કરી શકો જાતે. ઓકે, આમાં 5.1 અને 2 જે નીચે સેન્ટેન્સીસ ટ્રુ ઓર ફોલ્સ છે અને નીચે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, આ તમારે જાતે ટ્રાય કરવાની છે. ઓકે, તમારી વર્કબુકમાં આ તો હોમવર્ક છે. અને એના પહેલાંની એક્સરસાઇઝ 4, પેજ નંબર 12 અને 13, આ બે તમારે તમારી વર્કબુકમાં કરવાના છે. આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં નવું યુનિટ સ્ટાર્ટ કરીશું, ત્યાં સુધી તમે આ વર્કબુક તમારી કમ્પ્લીટ રાખજો અને ભણતા રહેજો.